નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ લોકસભાની ચૂંટણીને લઈને. અત્યારે હાલ તો ભારતીય જનતા પાર્ટી જે તૈયાર થઈ ગઈ છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે, કારણ કે સૌથી મહત્વની વોટ બેંક ગણાતી કોંગ્રેસની, કોંગ્રેસની મહત્વની વોટ બેંક એટલા માટે કારણ કે શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની પકડ ઘણી મજબૂત છે. જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત હોય કે પછી વિધાનસભાની ચૂંટણીની વાત હોય કે પછી લોકસભાની ચૂંટણીની વાત હોય, તમામ જગ્યાએ શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને સારો એવો વોટશેર મળી રહેતો હોય છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ કોંગ્રેસની પકડ મજબૂત જોવા મળી રહી છે. કોંગ્રેસે જ્યારે જે અલગ અલગ તાલુકા અને જિલ્લા પ્રમુખો સાથે સૌથી પહેલી જે મુલાકાત કરી, મુકુલ વાસનિક જ્યારે પ્રભારી તરીકે તેમનું નામ જાહેર થયું, પહેલી જે મિટિંગ થઈ અને પહેલી મિટિંગ અલગ અલગ જિલ્લાના એટલે કે જે ગ્રામ્ય વિસ્તારના હોદ્દેદારો છે તેમની સાથે તેમણે મુલાકાત કરી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેની ઉપર તેમણે ચર્ચા પણ કરી હતી. એટલે એમ કહેવાય છે કે જ્યારે કોંગ્રેસ અત્યારે હાલ તો મહત્વના સ્થાન ઉપર અત્યારે જોવા મળતી હોય ક્યાંક, તો ગ્રામ્ય વિસ્તારના કારણે. ગ્રામ્ય વિસ્તાર અત્યારે હાલ જે પ્રમાણે તેમની સાથે છે અને તે ગ્રામ્ય વિસ્તારને અત્યારે હાલ તો પકડ મજબૂત બનાવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી. ગામ ચલો અભિયાનની જે શરૂઆત કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, અને તેમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડગામ તાલુકાના જલોત્રા ગામથી તેમણે આ શરૂઆત કરી હતી, જેમાં એક કાર્યકર્તાના ઘરે તેઓ રાત્રિ રોકાણ પણ તેમણે કર્યું હતું. ગામના તમામ જે વડીલો છે તેમની સાથે તેમણે ચર્ચા કરી હતી, મહિલાઓ સાથે તેમણે ચર્ચા કરી હતી, ને એમ કહેવાય કે 18,000 ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટી પ્રવાસ કરીને 51,000 જેટલા બૂથનો હવે તેઓ ચિતાર મેળવવાના છે. એટલે હવે મહત્વની બાબત એ છે કે જે કોંગ્રેસની પકડ છે શું હવે તેને પણ હવે ભારતીય જનતા પાર્ટી તોડવા જઈ રહી છે. મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડકર, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે મુકેશભાઈ પંચાલ, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, સાથે અશ્વિનભાઈ બેંકર, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. નમસ્તે. યોગેશભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. યોગેશભાઈ, આપ રાજકીય વિશ્લેષક છો, ઘણા વર્ષોથી આપ રાજકીય પરિસ્થિતિથી અત્યારે હાલ તો સારા એવા જાણકાર પણ છો. યોગેશભાઈ, મેં શરૂઆતમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પોતાની મહત્વની જે સીટો બચાવવા માટે તમામ પ્રકારના અથાગ પ્રયત્નો કરતી હોય છે, સામ દામ દંડભેદની નીતિ પણ ક્યાંક અપનાવતી હોય છે, પણ હવે બાબત આવે છે ગ્રામ્ય વિસ્તારની. ગ્રામીણ વિસ્તારમાં વિકાસની પરિભાષા કેવી છે, વિકાસ કેવો છે, જો વિકાસ અત્યારે કરવામાં આવ્યો છે તે અનુસાર હવે જે ચૂંટણીમાં અત્યારે યોગ્ય મત મળશે કે નહીં તેના લઈને પણ એક સવાલ યથાવત છે, અને હવે ભારતીય જનતા પાર્ટી ફોકસ ગ્રામ્ય વિસ્તાર ઉપર કરી રહી છે, સૌથી પહેલા આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો જે આ ગામ ચલો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેને? ભારતીય જનતા પાર્ટી વારંવાર કહ્યું છે 24/7/365 ડેઝ કામ કરે છે, અને પ્રજાની સેવા કરવાની વાત તો બરોબર છે અને ગેરંટી આપવાની વાત પણ બરોબર છે, પણ મુખ્ય લક્ષ્ય એમનું ચૂંટણી હોય છે. 2022માં ચૂંટણી આવી અને જીત્યા 156, ત્યાર પછી પણ એમને ટ્રાય ચાલુ રાખ્યો છે કે 156 વધે કેમ, અને એને માટે એમને મદદ કરનાર સરસ મજાની પાર્ટી કોંગ્રેસ પણ તૈયાર છે કે અમારે ત્યાંથી તોડા લઈ જાઓ ને 156/158 કરો. એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટી પોતાનો વિકાસ કરવા માંગે છે, અને એના માટે હવે એમણે આખો એક નવી રણનીતિ અપનાવી છે. મેં એક સ્ટડી કરેલો કે જેમ જેમ લિટરસી ભણતર વધતું જાય એમ એમ કોંગ્રેસની સીટો ઓછી થતી જાય. નહેરુના વખતથી માંડીને અત્યાર સુધીમાં તમે જુઓ તો જેમ જેમ લિટરસી વધી છે એમ એમ કોંગ્રેસની સીટો ઓછી થતી જાય. એટલે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભણતર ઓછું છે, કદાચ શિક્ષણ ઓછું છે, અને ત્યાંની શાળામાં તો હું ફર્યો છું એટલે મેં જોયું છે કે ક્લાસરૂમ ને એની ઉપર છાપરું પણ ના હોય, શિક્ષક ના હોય તો વિધાનસભામાં કબૂલ કરી દીધું આજે. પણ એ કોંગ્રેસ ને ત્યાં આગળ અત્યારે હજુ પણ સાથ મળી રહ્યો છે, કારણ કે એ લોકોની લિટરસી ઓછી છે. ત્યારે એ ગામમાં કોંગ્રેસને વોટ મળતા હોય તો એ ભાજપને કેમ ના મળે? એટલા માટે હવે શહેરોમાં તો મળવાના જ છે. હું તો સમજણો થયો ત્યાંથી જોતો આવ્યો છું કે એલિસ બ્રિજની સીટ ક્યારે કોંગ્રેસની ના મળે, એવી રીતે શહેરોમાં
તો હવે ભારતીય જનતા પાર્ટીનું એક નક્કી થઈ ગયું છે કે એક થાંભલો ઉભો રાખો તો પણ એ કમળના નિશાન પર મોદીને વાત ઉપર જીતવાના છે. ત્યારે ગ્રામ્ય જનતા આ ભારતીય જનતા પાર્ટીના જાદુમાં આવી નથી. અને તમે પર્સન્ટેજ વાઇઝ જુઓ તો શહેરમાંથી જેટલા પર્સન્ટેજ વોટ મળે છે એટલા ગ્રામ્યમાંથી ભારતીય જનતા પાર્ટીને નથી મળતા. અને એના માટે હવે ગ્રામ્ય પ્રજાને આપણે ભારતીય જનતા પાર્ટીની થિયરી સમજતા ભારતીય જનતા પાર્ટી માટેનું એમને લાગણી થાય, મોદી સાહેબની ગેરંટી, એના રોજે રોજ બેનરો અને છાપામાં ટીવીમાં જાહેર ખબરો આવ્યા કરે એ વાત હવે ગ્રામ્ય પ્રજાને સમજાવવી છે કે ભાઈ તમારા માટે અમે ઘર બનાવીશું, તમારા માટે આ કરીશું તે કરીશું, એટલે હવે ચાલો ગામ તરફ. એટલે ગામ તરફ જવાનો અર્થ એવો નથી કે ગામડાઓમાં પરિસ્થિતિ ખરાબ છે, રોડ રસ્તા ખરાબ છે, પાણીની મુશ્કેલી છે, ખેડૂતોની તકલીફ છે, એ બધું દૂર કરવાની વાત નથી. પણ હવે કોંગ્રેસને બદલે અમને વોટ આપો, આ ચલો ગામ તરફ, આ એમનું અભિયાન છે. એટલે એમાં કોઈ એવું અભિયાન નથી કે ગામડામાં વીજળી નથી મળતી અથવા તો ખેડૂતોને રાત્રે વીજળી અપાય છે ને 24 કલાક આપીશું કયા પછી પણ પૂરતી મળતી નથી, પૂરતા દબાણથી વીજળી મળતી નથી. એ બધા પ્રશ્નો સોલ્વ કરવા માટે ગામ તરફ જવાની વાત નથી. ગામ તરફ એટલા માટે જવું છે કે અમને વોટ આપો. અને હવે 2024ની ચૂંટણી તો છે ને, પછી 2027ની પણ છે ને, વચ્ચે વચ્ચે બીજી પંચાયતોની ચૂંટણીઓ પણ આવવાની છે. તો કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરીને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવો એ માટેની આ એક કૂચ છે, ચલો ગામ તરફ. હવે સવાલ એ છે કે જે ગ્રામ્ય વિસ્તાર પર ફોકસ તો કર્યું છે, શું ગ્રામ્ય વિસ્તાર ઉપર પકડ મજબૂત બનાવી શકશે કે કેમ? મુકેશભાઈ, તમારી એક મહત્વની વોટ બેંક જે કહેવાય કોંગ્રેસ પાર્ટીની, અને તે છે ગામડાના લોકો, એટલે કે ગ્રામ્ય વિસ્તાર. હવે ગ્રામ્ય વિસ્તાર ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, ગમે તેમ કરીને વોટ બેંક હાંસલ કરવાનો એક પ્રયત્ન કરી રહી છે. અને તેમાં પણ જે પરિસ્થિતિની વાત કરીએ તો આ ગામ ચલો અભિયાનમાં 51,000 જેટલા બૂથનો હવે તેઓ ચિતારણ મેળવવાના છે, અને 18,000 ગામડાઓમાં પણ તેઓ ફરવાના છે, અને જેની શરૂઆત પણ થઈ ગઈ છે. એટલે કે ક્યાંક તમારી વોટ બેંક તોડવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. તમારા મત અનુસાર શું લાગે છે, વોટ બેંક તૂટશે તેમ? જુઓ, તમારે ચૂંટણી ટાણે એક બહુ સરસ આ તમારી ડિબેટનો ઇસ્યુ છે, અને એ ઇસ્યુ એટલે કહું છું કે આ લોકો ઇસ્યુ વાળી વાત કરે છે. સેવાની તમે જે કહ્યું ને, ઘર ગામડે ચલો ને ચલો ગાંવ કી ઓર, કોંગ્રેસ કરતા તો ગામડે ગામડે તાલુકે તાલુકે જે રીતે પ્રભારી ને અમારા લોકોની નિમણૂક થઈ છે એ રીતે જતો જ આવે. છેલ્લા 2 મહિનાથી આ કાર્યક્રમ ચાલે, અને એમણે તો અત્યારે ચૂંટણી આવી છે એટલે એ લોકો કે ચલો ગાંવ કી ઓર. બાકી અમારું જે કામકાજ ચાલી રહ્યું છે એ એટલા માટે જ કે જે શક્તિ સિદ્ધિ આવ્યા અને પછી જે નીચલા સ્તરેથી નામ મગાવવામાં આવ્યા ઉમેદવાર માટેના, તો એ પ્રક્રિયા આખે આખી, તમે જે વાત કરી કે મુકુલ વાસનિકજી આવ્યા ને, એના પછી જે જિલ્લા સ્તરની, તાલુકા સ્તરની અને શહેરોની મિટિંગ થઈ, એટલે મારું કહેવું એવું છે કે ચૂંટણી ટાણે ચલો ગાંવ કી ઓર કરવું અને જય શ્રી રામ કરવું એ યોગ્ય બાબત નથી. દરેક વખતે એ વિરોધ પક્ષ હોય કે સત્તા પક્ષ, દરેક વખતે પ્રજાની સાથે ઉભા રહીએ તો હું એવું માનું છું કે પ્રજા એ વસ્તુને લેખાતી હોય છે. અને જ્યાં સત્તા પક્ષની વાત હોય તો સત્તા પક્ષની વાત એવી છે કે જે સરકારી કાર્યક્રમ હોય, એ સરકારી કાર્યક્રમ હોય તે આ ભારતીય જનતા પાર્ટી પોતાના નામે ચડાવી સરકારી ખર્ચે એ પ્રચાર કરવાનું કામ કરતા હોય છે, તે ગામડામાં બધે દેખાય છે. અને હમણાંના તો 1-2 ગામડામાં, યજ્ઞભાઈ તમને મારી પોતાની વાત કરું છું કે સુરેન્દ્રનગરની એક જગ્યાએ હું ગયો ને, ત્યાં આગળ જાહેરાત આમ પેલી હેડલાઈન તમારી આવતી હોય ને કે પેલા પાટીલ સાહેબે કીધું 5 લાખ મતો છે જીતેગે, તો ત્યાં છોકરાઓ એક ઉભા હતા ને, તો એક છોકરો કે એલા મતદાન નથી થયું, ચૂંટણી નથી થઈ, આપણે વોટ નથી દીધો, ના 5 લાખથી કેમ ના જીતશે એમ. તો કે બીજો તરત જ છું કે કોઈ વિચાર્યા વગર એ બધું કે મશીનમાં મોદી સાહેબે ફિટ કરી દીધું, કે તારે એ બધું બોલવા નહીં, કે તું મત દેવા જા કે ન જા, એ 5 લાખથી જીતી જવા. તમે સમજો આ ગામડાની જે વાત કરે ચલો ગાંવ કી ઓર, ગાંવ કી ઓર લોકોને એવું થાય છે, આપણે માની લઈએ કે ભલે ભારતીય જનતા પાર્ટી લોકપ્રિય હોય ને આવી જાય બહુ કામ કરી નાખે એવી વાત કરીએ, પણ આ જે માનસિકતા છે ને એ માનસિકતા ક્યાંક ને ક્યાંક ગામડાના લોકોમાં ઘર કરી ગઈ છે.
અને એક બીજો મહત્વનો પોઈન્ટ એવો છે કે અત્યારે રોજ આમ તો 24 કલાક, પણ રોજ સવાર તમે ટીવી ખોલો તો કદાચ ચૂંટગર સાહેબે જોયું હશે ને અશ્વિનભાઈ ને તમે બધાએ, એટલી બધી જાહેરાતો મોદી સાહેબની ને ભૂપેન્દ્રભાઈ ની આવે છે કે અમે આમ કરી નાખ્યું ને આમ કરી નાખીશું, આમ કરી નાખ્યું, પેલા ગરીબ માણસ ને બતાવે કે તમને અમે આમ આપ્યું. હવે એ ગામડાની અંદર જે લોકો જોવે સોશિયલ મીડિયામાં કે ટીવીમાં, તો કે સાલું નળસે જળની પરિસ્થિતિ અમારી આ છે, અને જાહેરાતો તો કઈક જુદી બતાવે છે. આદિવાસી વિસ્તારોમાં સ્કૂલોમાં છાપરા નથી, પણ જાહેરાતો તો કઈ જુદી બતાવે, તો કે આ કઈ રીતનું એમ. પણ એટલે એ તો પછી ત્યાં લોકો સમજાવે કે ભાઈ આ બધી કેવી જાહેરાત જુદી હોય. મુકેશભાઈ, એક સવાલ હું આપને પૂછું. મુકેશભાઈ, આવું દર વખતે થાય છે, અત્યારે નહીં, યોગેશભાઈ ક્યાંક મારી બાબતને તરલ તો એક્સેપ્ટ કરશે, કે જ્યારે ચૂંટણી જીતો ત્યારે અમારી મહેનત, જ્યારે ચૂંટણી હારો ત્યારે ઈવીએમ માં પ્રોબ્લેમ, આવું કેમ દર વખતે? પણ યોગનભાઈ, હું તમને મેં પહેલા કે આ હું નથી કહેતો ગામડાના પાનના 5-25 લોકોની મનમાં પડેલી વાત કહું છું. અધિરંજન ચૌધરી દ્વારા જે લોકસભામાં જે બાબત પર ચર્ચા કરવામાં આવી હતી, તેમણે પણ એમ કહ્યું ના ઈવીએમ માં તરત તો જોવા મળશે, એટલે કર્ણાટક તમે જીત્યા ત્યારે ઈવીએમ ના આવ્યું, અને હવે ક્યાંક ચલો હારવાની ક્યાંક કોઈ એક રાજ્યમાં બાબત આવી તો ત્યાં ઈવીએમ આવ્યું. જો યજ્ઞભાઈ, એક વાત કહું કે મારી, તમે કહો છો ને કોંગ્રેસ કે છે, હું છાતી ઠોકીને કહું છું કે ઈવીએમ છે. લો, એનું કારણ તમને કહું કે અમે જયારે ગામડાઓમાં કે વિસ્તારમાં જઈએ ને, કેટલાક શહેરી વિસ્તારની વાત કરું, લો એ શહેરી વિસ્તારમાં આપણે એમ કહીએ કે તમારા મતના જે બુથમાંથી મત નથી ખુલ્યા, ભાજપને આયા છે, તો એ છોકરાના કે અમે કોંગ્રેસને મત આપે છે ભાજપને, પણ તમે કઈ કરતા નથી, રાહુલ ગાંધી કઈ કરતા નથી, આ જવાબ અમને મળે. તો એ વખતે શું કરવું? મને એમ કહો, તમે એક વસ્તુ હું એકલો કહી દઉં ઈવીએમ છે એનાથી મતલબ નથી, આ વિસ્તારમાંથી લોકોનો જે અવાજ હોય ને એ અવાજ રૂપે વાત. ચલો ઓકે, મુકેશભાઈ આપને રોકવા માંગુ છું. ક્યાંક આજે ગામ ચલો અભિયાન અશ્વિનભાઈ શરૂઆત તો કરવામાં આવી, મુકેશભાઈ પહેલેથી કહ્યું અને મેં પણ શરૂઆતમાં કહ્યું કે મુકુલ વાસનિક આવ્યા અને સૌથી પહેલી તેમણે મુલાકાત જિલ્લાના જે પ્રભારીઓ છે તેમની સાથે કરી, જિલ્લા પ્રમુખો સાથે ચર્ચા વિચારણા કરી, ગ્રામ્ય સ્તરે શું પરિસ્થિતિ છે તેની ચર્ચા કરી, અને હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટી જાગી છે ગામડામાં જવા માટે? યજ્ઞભાઈ, ભારતીય જનતા પાર્ટી એ લાખો લાખો સમર્પિત કાર્યકર્તાઓની બનેલી સુદૃઢ પાર્ટી છે. ગુજરાત મોડલ બધાને ખબર છે કે પેજ પ્રમુખની વર્ણીઓ ઘણી ચૂંટણીઓમાં તમે સાંભળી ચૂક્યા છો. મશીનરી તૈયાર છે. અમારી મશીનરી હોય ત્યારે અમે જ્યાં પણ જઈએ ત્યાં અમારો એક કાર્યકર્તા કે અમારો બુથનો પ્રમુખ હોય ત્યાં અમને આવકાર મળે છે. કોંગ્રેસ પાસે આ વસ્તુ નથી, એટલે સ્વાભાવિક છે ફ્રસ્ટ્રેશન કરો કે અત્યારથી હારી ગયા હોય એ પ્રમાણે ઈવીએમ ને અત્યારથી બોલી નાખ્યો અમને, બરોબર. એટલે કોંગ્રેસ હારી જ ગયા છે, ચૂંટણી નથી લડવી, ઈએમ થી ઈવીએમ પર દોષારોપણ અત્યારથી ચાલુ. સિરિયસલી સાંભળવા જેવી વાત એ છે, અને ભારતીય જનતા પાર્ટી જવાબદાર પાર્ટી છે, એટલે એને દર્શક મિત્રોને હું વિનંતી કરીશ કે ભારતીય જનતા પાર્ટી તમામ રીતે એનો રિપોર્ટ કાર્ડ થી લઈ પ્રજાની વચ્ચે જઈ અને કરેલા કામોની વાત કરે છે. અમારું આ અભિયાન 11 અને 12 તારીખે સમગ્ર કાર્યકર્તા, મુખ્યમંત્રી જેવા મુખ્યમંત્રી ગામડામાં રહે આ કોંગ્રેસની તાકાત નથી. અમારા તમામ દિગ્ગજ નેતાઓ એક બુથના કાર્યકર્તાના ઘરે રાત્રે પ્રવાસ રાતવાસો કર્યો છે. બુથમાં સૌથી પહેલા જે લોકોને લાભ મળ્યા છે તેઓને મળ્યા છે, બુથની પરિસ્થિતિ જાણી છે, બુથની અંદર મહત્વના આગેવાનો જેની સામાજિક વેલ્યુ છે, જૂના જનસંઘના છે, ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો છે, એ તમામને મળવાનું થયું છે. અને એક ઉત્સાહના વાતાવરણની અંદર લગભગ આજે 7 સુધીના રિપોર્ટમાં 51,000 માંથી 40,000 જેટલા બુથોનો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સંપર્ક કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટી પાસે એ મશીનરી છે, કાર્યકર્તાઓ લક્ષાવધિ કાર્યકર્તાઓની તાકાત છે, સમર્પિત કાર્યકર્તાઓની તાકાત છે, એટલે આ થાય. અનેક રીતે આ સરકારે કરેલા કાર્યો
લોકો વચ્ચે ગયા છે, એટલા માટે એક પણ બૂથમાંથી આ કોંગ્રેસ એમ કહી દે કે ભાજપને જાકારો મળ્યો છે તો મારે ભાજપને છોડી દેવાનું થાય છે. પેલા આવું બનતું હતું કે નહીં? ગામે ગામમાં ભાજપ ના આવે, કોંગ્રેસ ના આવે, આવું બનતું હતું. આજે કોઈ જગ્યાએ એક પણ એવા સમાચાર નથી, સૌ રામમય બની ગયા છે. અને રામના નામે તો એટલો આભાર માને છે લોકો, ગામડાઓમાં બેઠક થઈ છે. અમારા હિતેન્દ્રભાઈ પટેલ આખા કાર્યક્રમના ઇન્ચાર્જ હતા, એમણે ગામની અંદર જયારે મીટિંગ કરી તો ખેતરની અંદર એમને લઈ ગયા અને એમને એટલો બધો ઉત્સાહપૂર્વક કહેવામાં આવ્યું છે કે અમારે તમારો આભાર માનવાનો છે, તમારે કઈ કહેવાનું નથી, અમારી પાસે આટલા આટલા કામો થઈ ગયા છે, રામ મંદિર બનાવ્યું છે ને એટલે અમે વારી ગયેલા છે. આખું રામ મંદિર બનેલું, રામ મંદિર જેવું મોટી યોજના એ ભાજપના મેનિફેસ્ટોમાં હતી અને કામ પૂર્ણ કર્યું છે. એના માટે પણ ભારતીય જનતા પાર્ટીને મત મળે છે, નહીં કે ઈવીએમમાં ચોરી કરી જાય. ભારતીય જનતા પાર્ટી સતત જાગૃત હોય છે, ચૂંટણી આવે ત્યારે નહીં. તો મુકેશભાઈ એમ કહેતા કે ના, ત્યાંના ગામડાના લોકો કહે છે, અમે નથી કહેતા. મુકેશભાઈના કોંગ્રેસીઓ કહેતા હશે, કોંગ્રેસીઓને પઢાવવામાં આવે છે. અને કોંગ્રેસીઓ તમને કહું કેવું થાય છે, આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઓબીસીના મુદ્દા ઉપર એમણે કહ્યું કે આ નહેરુ એ આ દેશમાં અનામત ન હોવી જોઈએ, એના પક્ષધર હતા અને એનો પત્ર વાંચતા હતા. એનું એવું એ લોકોએ કટિંગ કરીને મોકલ્યું કે નરેન્દ્ર મોદી એવું કહે છે કે આ દેશમાં અનામત ના હોવી જોઈએ. આને અમારે સબસાઇડ કરતા એટલો સમય લાગ્યો. તમે જુઓ, કોંગ્રેસ ભ્રમિત કરે છે, કોંગ્રેસ ભ્રમિત કરે છે. એના કારણે તમે કહ્યું એમ ચુડકર સાહેબે, અભણ દોરવાય છે અને અભણ પ્રજા જયારે દોરવાતી હોય ત્યારે સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક થોડો કોંગ્રેસનો બેસ બને. પણ અત્યારે અભ્યાસ વધ્યો છે, શિક્ષણ વધ્યું છે. ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે પણ ગામમાં મત મળ્યા હતા, ગ્રામ્યની સીટો ગઈ વખતે જોઈ લો તમે, 156 માં તમામ ગામોમાં મત મળ્યા છે. એટલે હવે શહેરી પાર્ટી નથી બની, નહીં રહી, ગ્રામ્યની પાર્ટી છે અને વિકાસના આધારે અમે મત લેવાના છીએ. જે એક રિપોર્ટમાં ક્યાંક એવું પણ અમે જોયું હતું, 3% ગ્રામીણ મતમાં ક્યાંક ઘટાડો પણ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીને. યોગેશભાઈ એક સવાલ આપને પૂછું, ખરેખર શું ગ્રામ્ય વિકાસ થયો છે શહેરી વિકાસ જેટલો? ખરેખર સાહેબ, હું તો ગામડામાં ફરવા વાળો માણસ છું એટલે મને ખબર છે કે વિકાસ એટલે શું. તો જે તે સરપંચ હોય, જિલ્લા પ્રમુખ હોય, એને ઘરની આજુબાજુ કંઈક સારા રસ્તા થયા હોય, બાકી કોઈ એવો વિકાસ થયો નથી. અને જેને વિકાસ કહેવાતો હોય, રોડ રસ્તા થવાથી વિકાસ થયો એવું કહેવાને બદલે એ ગામમાં ખેતીની જે ઉપજ થતી હતી એના પર્સન્ટેજ વધવા જોઈએ, એને બદલે પરિસ્થિતિ એ થઈ છે કે ખેડૂતના દીકરાઓ હવે ખેતી કરવા માંગતા નથી અને શહેરમાં આવી રહ્યા છે. આમ કેમ? જો ખેતી કરવામાં કિસાન બાળકોને જો તકલીફ પડતી હોય, કારણ કે અત્યારે એમને જયારે પાણી મળતું ના હોય, હમણાં જ એક સરસ વાત થઈ કે પાટણ તાલુકામાં અઠવાડિયામાં 3 વાર કેનાલ તૂટે છે, પાણી મોંઘા મૂલું પાણી વેસ્ટ જાય છે અને ખેડૂતોને ઉભો પાક બધો ખરાબ થઈ જાય છે. આ કામ ભારતીય જનતા પાર્ટી જો કરે ને તો ખરું સેવાનું કામ કર્યું કહેવાય. અને એ જ રીતે હું ઘણા દાખલા આપી શકું છું. આજે શિક્ષણ મંત્રીએ કીધું કે 1600 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે, તો તમે શિક્ષકો મૂકો ને ત્યાં, બીજા કાર્યકરો ખેસ પટ્ટો પહેરીને ટોપી પહેરીને ફર્યા કરે, એથી એમનું શિક્ષણ સુધારવાનું નથી. શિક્ષણ સુધારવાનું છે ત્યાં શિક્ષકો આપો. જો શિક્ષક જ ના હોય, એક જ શિક્ષક હોય, 5 ધોરણના બાળકોને કેવી રીતે ભણાવી શકતો હશે? બીજું, શિક્ષણ મંત્રી શ્રીએ કીધું કે 30 થી ઓછા બાળકો હોય એટલે અમે શાળા બંધ કરી દે છે, તો તમે વિદ્યાર્થીઓ ના આવે? ગામમાં કોઈને ભણવું નથી, પણ તમારે ત્યાં જે શિક્ષણ મળે છે સારું નથી. અને અત્યારે ખેસ પહેરીને ગામમાં જતા ભાજપના કાર્યકરો આ બાબતમાં કઈ પ્રયાસ કરે?
જે અશ્વિનભાઈ, એટલે ક્યાંક હજુ પણ થોડીક વાસ્તવિકતા એવી જ છે. મુકેશભાઈ, એક જ મિનિટ હું આવું છું આપની પાસે, કે ગ્રામ્ય વિસ્તારમાં જે અત્યારે એક એમ કહેવાય ને અંતરિયાળ વિસ્તારમાં જે તમારો વિકાસ પહોંચવો જોઈએ પરંતુ એ હજુ સુધી પહોંચ્યો નથી, ક્યાંક છોટાઉદેપુરમાં હજુ પણ એક એવી પરિસ્થિતિ છે કે જો કોઈ સગર્ભા મહિલા હોય તો તેમને અત્યારે તો ખાટલા ઉપર તમને બેસાડીને તમને 108 બહાર જે રોડ ઉપર ઊભી હોય ત્યાં સુધી લાવવામાં આવતી હોય છે. શાળામાં પણ ક્યાંક છત નથી એવી પણ બાબતો સામે, એટલે અંતરિયાળ વિસ્તાર સુધી વિકાસ પહોંચાડવો પણ બહુ જરૂરી છે. યજ્ઞભાઈ, એટલે જ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું કે અમારા પહેલા 5 વર્ષ આ કોંગ્રેસીઓના કરેલા ખાડા ભ્રષ્ટાચારને તિજોરીઓ ભરવામાં અમારે અત્યારે ગયા છે, બીજા 5 વર્ષ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ માટે ગયા છે, અને તમે કહ્યું એમ હવે ત્રીજા છેક અંત્યોદય સુધી જરૂરિયાતમંદ છેલ્લા કેટલાક વર્ષ સુધી તમારી સરકાર જેમાં કોંગ્રેસની ક્યાં બાબત આવે. હું એ જ કહું છું કે હું સૌને જો અનેકવિધ રીતે રાજ્ય અને કેન્દ્ર સરકારનો સાથ હોય એ વખતે વિકાસની દોર ઝડપ કરતી હોય છે. મેં કહ્યું એમ ગુજરાત એટલે તો પહેલેથી સારી રીતે વિકસિત થઈ ગયેલું છે અને વિકસિત થયેલી યાદીમાં આપણે હવે ઝડપથી જઈ રહ્યા છે એવું દુનિયાના લોકો ગુજરાતમાં આવીને કહી રહ્યા છે. સવાલ છે કે હું સ્વીકારું છું કે ક્યાંક ને ક્યાંક હજુ શિક્ષકની ઘટ પડતી હોય કે કોઈ જગ્યાએ સુવિધા ના પહોંચી હોય એના માટે તો ભાજપ કામ કરવા માંગે છે. એટલા માટે તો ગામે ગામ જવાની વાત છે, એટલા માટે તો અમે અભ્યાસ કરી રહ્યા છે. કોંગ્રેસ તો ખાલી વાતો કરવી છે, અમારી પાસે રિપોર્ટ આવતા હોય છે એના આધારે અમે જોગવાઈ પણ કરીએ છીએ. અશ્વિનભાઈ, આપને રોકવા માંગુ છું. મુકેશભાઈ, અમારી જોડે રિપોર્ટ આવતા હોય ગામડામાં હું જઉં ને તો મને એક બહુ સરસ વાક્ય સાંભળવા મળે છે કે નળ છે જળ, યોજનામાં કઈ સ્પેલિંગ મિસ્ટેક લાગે છે, નળ છે છળ એ અત્યારે ચાલી રહ્યું છે. નળ પાણી આવતું નથી, માત્ર ને માત્ર મહીસાગર ની અંદર થયેલા ભ્રષ્ટાચાર ના કારણે આ બનાવ બન્યો હતો, એની ઉપર કેટલા એન્જિનિયરો ને સસ્પેન્ડ કર્યા છે. બાકી આ નળ છે અશ્વિનભાઈ મહીસાગર જિલ્લા સિવાય તમામ જગ્યાએ સક્સેસ છે. અશ્વિનભાઈ, ઓકે ઓકે, આપને રોકવા માંગુ છું. સસ્પેન્ડ કરવા માંડ્યા એનો અર્થ એવો કે નળ છે જળ નહોતું મળતું. બિલકુલ મુકેશભાઈ, રિપોર્ટ કાર્ડ એમની જોડે આવે છે એટલે અત્યારે આવ્યું છે એટલે અમે વિકાસ કરવાના છીએ એવી બાબત પણ સામે આવી છે. આપ કઈ રીતે જુઓ છો? તમારી જોડે તો છેલ્લા કેટલાક વર્ષોથી રિપોર્ટ કાર્ડ છે જ, કારણ કે ગ્રામીણ વિસ્તારનો વોટ બેંક તમારી જોડે પણ છે. જુઓ યજ્ઞભાઈ, હું તમને જરા મને વાત કરવા દો. વિગતે એમણે ઘણી બધી વાત કરી છે. સૌથી પહેલા તો એમણે કહ્યું કે લોકલાડીલા પ્રધાનમંત્રીનો કંઈક પેલું ફેરફાર કરીને રજૂ કરવામાં આવ્યું તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત સમયમાં રાહુલ ગાંધીજીની બોલ્યા હોય શું અને જુદી ક્લિપો બતાવીને ફેરવવામાં આ લોકો માહિર છે, એ માસ્ટરી એમની છે. બીજી વાત એવી છે કે અંતરિયાળ ગામડાની કે શેરી શહેરમાં હવે પતી ગયું એવી વાત કરે છે ને. અત્યારના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો વિસ્તાર સિલજમાં રહે છે, એ સિલજમાં ઠાકોર સમાજ મોટા સમાજમાં રહે છે. ત્યાં ગાળે નાથપરા વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી ગટરનું પાણી બધાના ઘરમાં આવે છે અને પ્રસંગમાં બધા સમાજના લોકો આવીને બહાર ઉભા રહીને કે નહીં આવ્યો. મેં રજૂઆત પણ કરી છે, આવતીકાલે લાઈવ કરવાનો છું. અશ્વિનભાઈ તમે જોજો. અને આ ભાઈ કે છે શહેરમાં બધે વિકાસ થઈ ગયો છે. બીજી વાત તમને કહું, તમે શિક્ષણની વાત યોગેશભાઈ કરી ને, ખાલી આદિવાસીની નહીં યોગેશભાઈ સાહેબ, સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડામાં જાઓ તમે તોય આ હાલત છે શિક્ષકની અને છાપરાની. એ છોટાઉદેપુર બાજુ જાઓ કે તમે આમ અંબાજી બાજુ જાઓ, માત્ર શહેરો ને શહેરોની આજુબાજુ ડામરના રોડ પાથરી દેવાથી વિકાસ થઈ જાય એવું સમજીને બેઠેલી છે આ ભારતીય જનતા પાર્ટી. અને તમે એ કહે છે કે અમારી તો પેજ પ્રમુખની ફોજ છે ને તમે જોઈ હશે, તો મને એમ થાય છે કે પેજ પ્રમુખ ખાલી મત લેવા માટે છે કે ખરેખર પ્રજાના કામ હોય તો એ પણ કરવાના? એમ ખાલી મત લેવા માટે જ પેજ પ્રમુખ હોય તો હું માનું છું એ તો પોતાની પાર્ટીને મત અપાવવા માટેનું સંગઠન હોય શકે, પણ પ્રજાકીય સેવાના કામની વાત છે. અને હું ચોક્કસ કહેવા માંગુ છું કે નળ સે જળ યોજના હોય કે શિક્ષણની વાત હોય
કે પેલા જે આરોગ્યના જે કાર્ડ મળે છે ને મા કાર્ડ ને, એના ભ્રષ્ટાચારની વાત હોય કે મામલતદાર કચેરીના ભ્રષ્ટાચારની વાત હોય, એ આજે બી રોજે રોજ ન્યૂઝ પેપરમાં મુકેશ પંચાલ કે કોંગ્રેસ નથી આપતી. આ મીડિયાના મિત્રો મહેનત કરીને શોધી રિપોર્ટ કાર્ડ હોય તો તમે પણ ભારતીય જનતા પાર્ટીને આપો ને મુકેશભાઈ. હા આપેલું છે, હું રોજ મોકલું છું. તમે એક વસ્તુ યજ્ઞાભાઈ, હું આજે બોલું છું ને એ મીડિયામાં જોયું છે એટલે કહું છું, અને જે મેં વાત કરી એ મારી પોતાના અનુભવ સરકાર સુધી પણ પહોંચાડું એમ જ કહું છું. હા એટલે મારું મને એક મિનિટ મારી વાત છે ને યજ્ઞાભાઈ, તમારા જેટલું યાદ નથી રહેતો પણ ભૂલી જઉં છું. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે જે રીતે દર્શાવાઈ રહ્યું છે ટીવી મીડિયામાં, જયારે આખા પેપરમાં આવે છે, એક ગરીબ માણસ હોય ખાલી, અરે ભાઈ પણ આ જે પૈસા ખર્ચા છે લાખ બે લાખ પાંચ લાખ ટીવીમાં, તમે એ ગરીબોને શુક્રમાં નથી આપતા. એક બાજુ તમે એવું કહો છો 81 કરોડ લોકોને અમે મફત, થોડોક સમય ઓછો છે. હા પણ તમે બધાને સમય આપી દીધો મારી પાસે. અશ્વિનભાઈ 81 કરોડ લોકોને મફત અનાજ આપવાની વાત કરો છો, ગરીબોને અનાજ મળે છે એની તમને ઈર્ષા થાય છે, પાંદડા બનાવવા માંગો છો તમે, પાંદડા બનાવવા માંગો અશ્વિનભાઈ. પણ એમને એ લોકો જે ગરીબી ની રેખા થી લોકોને ઉપર આવી ગયા 27 ને 57 કરોડ, એની એ તમે 81 કરોડ નો પ્રાસ ક્યાં બેસે છે તમારો? એટલે હાવ જુઠ્ઠી અને પોકળ વાતો ટીવીમાં જાહેરાત. ચલો ઓકે મુકેશભાઈ, ઓકે ઓકે. જનતા પાર્ટી જો જીતવા માંગતી હોય તો લોકસભામાં એ તમને જવાબ પબ્લિક આપશે. ઓકે બિલકુલ. થી હવે જોવાનું એ રહ્યું કે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંનેમાં વિકાસ થયો છે, કેવો વિકાસ થયો છે, કયા પ્રમાણનો વિકાસ થયો છે તે તો એક સવાલ છે, પણ હવે આ ચલો ગામ ચલો અભિયાન થકી શું ગ્રામ્ય વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે આવશે કે કેમ, તેને લઈને એક સવાલ યથાવત છે. ને હવે કોંગ્રેસ શું કરશે ગ્રામ્ય વિસ્તાર માટે તે પણ હવે જોવાનું રહ્યું. તેની સાથે મુકેશભાઈ, અશ્વિનભાઈ અને યોગેશભાઈ આ ત્રણના બરાબર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના કાર્યક્રમ આપશો. નમસ્કાર.